પર જોઈ શકો છો ધોરણ નંબર 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 એરોનું સૂત્ર તમે આમાં જોશો તો તમને ફક્ત એક જ સૂત્ર 10 મિનિટ જોવા મળશે જે હાઇલાઇટ થાય છે તે છે તમારું ચેપ્ટરનું નામ જ છે એરોનું સૂત્ર એક જ ચેપ્ટર છે બરોબર છે સોરી એક જ સૂત્ર છે અને એના પરથી તમારા દાખલા બધા કરવાના આવશે તો એરોનું સૂત્ર છે શું એ સમજવા પહેલા આપણે જે વસ્તુ શીખી ગયા છે એની સમજ આપણે પહેલા લઈએ તો આપણે પહેલા ટોપિક આપણો પહેલો છે ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન આપણે આપીએ એ પહેલા આ ચેપ્ટરમાં આપણે કેટલું ભણવાના છે એ હું તમને એક વાર પહેલા કહી બરોબર છે કે કે પ્રસ્તાવના તમારા ભણવાની છે ફિસ કે આપણે કઈ રીતે યુઝ કરશું એરોનું સૂત્ર એરોનું સૂત્ર કયું છે બરોબર છે એમાં એ એમ હોય બી યુ સી યુ હોય બધી વસ્તુ જે આપી હશે એને શું કહેવાય એ બધી વસ્તુ આપણે જાણવાની છે બરોબર છે ત્યાર પછી ટોપિક છે ત્રિકોણ ક્ષેત્રફળ અને એરોનું સૂત્ર પરથી ઉદાહરણો કરવાના છે ઉદાહરણ પર ક્યાં કરવાના છે તો 1 2 અને 3 અને તમારો સ્વાધ્યાય ફક્ત 12.1 કરવાનો છે બરોબર છે ઉદાહરણ નંબર 4 5 6 નથી કરવાના અને સ્વાધ્યાય 12.2 કરવાનું નથી ફક્ત શું કરવાનું છે તમારે ઉદાહરણ નંબર 1 2 3 અને સ્વાધ્યાય 12.1 ક્લિયર છે ચાલો આટલું શીખ્યા પછી પહેલો ટોપિક તમને ખબર છે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધ્યા છે અને ત્રિકોણ આપણે ત્રણ ત્રણ ત્રિકોણનો આપણે ક્ષેત્રફળ શોધતા આવડે છે અને એના સૂત્ર પણ આવડે છે બરોબર છે ત્રિકોણ પહેલું સિમ્પલ ત્રિકોણ હોય બરોબર છે એનો બેઝ હોય અને બાજુ આપી દીધી હોય તો આપણે કઈ રીતે શોધતા કે 1/π/2 બરોબર છે એક પાયો આપ્યો હોય ને એક વેદ આપી દીધો એટલે પછી આપણે ક્ષેત્રફળ એનું શોધી ત્યાર પછી આપણું કાટકોણ લે બરોબર છે કાટકોણ ત્રિકોણ આવે તો એનું સૂત્ર શું હોવું 1/2 × કાટકોણ બનાવતી બીજી બે બાજુના ગુણાકારનો સોરી બીજી બે બાજુનો ગુણાકાર જે કાટકોણ હોય એની સિવાય બીજી બે બાજુ હોય એ બંને શું કરવાનો ગુણાકાર બરોબર ત્યાર પછી સમબાજુ ત્રિકોણ આવતું એનું સૂત્ર શું હતું વર્ગમૂળમાં 3/4 × બાજુનો વર્ગ બરોબર છે વર્ગમૂળમાં 3/4 × બાજુનો વર્ગ ક્લિયર છે આ બધી વસ્તુ અહીં લખું છું આ તમને હું કહી દીધું આ રીતે આપણે ત્રિકોણ ક્ષેત્રફળ શોધતા હતા પણ ગણિતશાસ્ત્રી નામ છે એનું હેરોન એને એક સૂત્ર આપ્યું એના પરથી તમે આ ત્રણે ત્રણ ની જો તમને બાજુ આપી દે સમબાજુની કાટકોણ ત્રિકોણની અથવા સિમ્પલ ત્રિકોણ કોઈ પણ હોય એની ત્રણે ત્રણ બાજુ આપી દે તો તમે એના ઉપરથી શું શોધી શકો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો ત્રણે ત્રણ બાજુ આપી હોય એના પરથી તમે એની પરિમિતિ શોધી શકો અર્ધ પરિમિતિ પણ શોધી શકો અને એ જ ઉપયોગ શેમાં થશે હેરોનના સૂત્રમાં થશે કઈ રીતે આપણે આગળ જોશું પણ એ પહેલા આપણે ત્રણ વસ્તુ શીખી લઈએ પહેલા જે આપણે આગળ શીખીને જવા છે બરોબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો પહેલું ત્રિકોણ આપણે લઈએ હાલ આપણે એની ગણતરી પણ કરતા જઈશું જેથી તમને પણ ખ્યાલ આવે કે કઈ રીતે ગણતરી થાય બરોબર છે ત્રણ ત્રણની તમને આગળના ચેપ્ટરમાં કે આગળના ધોરણમાં પણ આપણે શીખી ગયા છે પણ એકવાર ફરીથી ચેપ્ટર ઇન્ટ્રોડક્શન છે એટલે આપણે બધું ફરીથી જોઈશું ચાલો નામ આપી દઈએ આપણે એ બી અને સી આ એનો વેદ તમને ખબર છે બરોબર છે એ નામ આપી દઈએ બી ચાલો વેદ આપણને આપ્યો છે ચાર બરોબર છે આ આપણને આપ્યું છે લંબાઈ પાયો 6 છે ક્લિયર થાય છે તો તમને વેદ આપ્યો હોય અને પાયો આપ્યો હોય પેલું સૂત્ર તમને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2π/2 સૂત્ર શું છે 1/2π/2 ક્લિયર થાય છે વન આપના વન પાયો એટલે બીસી પાયો કેટલા સેમી છે 6 સેમી વેટ એટલે 4 સેમી
भाग करे छे 2 2 4 તો 2 કેન્સલ કેટલા વધ્યા 2 વધ્યા બીજા 6 6 2 12 સેમી સ્ક્વેર તો આ ત્રિકોણનો ક્ષેત્રફળ કેટલું થશે 12 સેમી સ્ક્વેર ક્લિયર થાય છે આપણે તમે જો પાયો અને ફક્ત સ્વયંભૂ છે વે લેતો જો ત્રણ ત્રણ બાજુએ કોઈ વે ના આપો તો પણ આ ત્રિકોણનો ક્ષેત્રફળ શોધી શકે સેના પરથી હેરોનના સૂત્ર પરથી ક્લિયર થાય છે કે નથી થતું આવડશે ડન આ તો સિમ્પલ હવે આપણે કાટકોણ ત્રિકોણ બાજુ જોઈએ તો આ જોઈ લ્યો ત્યાર પછી આપણે કાટકોણ ત્રિકોણ બાજુ જોઈ લીધું છે તો કાટકોણ ત્રિકોણ काटकोण त्रिकोण નું ક્ષેત્રફળ બરાબર છે काटकोण त्रिकोण નું ક્ષેત્રફળ એટલે શું તો 1 1/2 ગુણ્યા काटकोण બનાવતી બે બાજુનો ગુણાકાર काटकोण બનાવતી બે બાજુનો गुणाकार बराबर છે આપણે આગળ બાજુ કોઈ પણ લઈ લઈએ સંખ્યા કોઈ પણ લઈ શકો તમે ક્લિયર થાય છે 4 અને 5 બંનેનો સૂત્રો છે ગુણાકાર તો 1 ના બરાબર ના ગુણ્યા 4 ગુણ્યા 5 4 5 20 10 2 20 10 10 કેન્સલ જવાબ કેટલો આવ્યો આપણે સેમી માં લઈ લઈએ બરાબર છે જવાબ કેટલો આવ્યો 10 સેમી સ્ક્વેર તો કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ કેટલું હશે 10 સેમી સ્ક્વેર હવે આમાં તમને બે બાજુ આપી ત્રીજી બાજુ આપી નથી પણ તમે પાયથાગોરસ ની રીતે ત્રીજી બાજુ શોધી શકો છો અને ત્રીજી બાજુ શોધીને તમને ત્રણ બાજુ ખબર હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ વારંવાર ત્રણ બાજુ ખબર હોય તો આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકીએ તો હું નથી કહેતો હેરોન ગણિતશાસ્ત્રી કે છે ક્લિયર થાય છે આ તો કાટકોણ ત્રિકોણ હજી એક ત્રિકોણ આપણી પાસે છે સમબાજુ ત્રિકોણ ક્લિયર થાય છે કે નહીં સમબાજુ ત્રિકોણ હવે જોઈ લઈએ આપણે આ બધા સૂત્ર તમને આવડવા જોઈએ એટલા માટે લખાવું છું બધા નોટ પર એકવાર લખવાના છે બધા સૂત્ર નોટ માં લખવાના છે આ રીતે એક એક્ઝામ્પલ લઈ લેવો ત્રીજો સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય એટલે બધી બાજુ કેવી હોય સમાન બધી બાજુ કેવી હોય સમાન એ બી અને સી બધી બાજુ સમાન હોય તો લઈ લઈએ 4 4 4 પણ એ સૂત્ર તો સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ માં 3 છેદ માં 4 બાજુનો વર્ગ બાજુનો વર્ગ એટલે કોઈ પણ એક બાજુ એક બધી બાજુ કેવી હોય સરખી કોઈ પણ બાજુ લખી શકો તમે તો વર્ગમૂળ માં 3 છેદ માં 4 ગુણ્યા 4 નો વર્ગ 4 નો વર્ગ એટલે કેટલા થાય 2 પર 4 લખી શકો 1 4 કેન્સલ જવાબ તો આવ્યો 4 વર્ગમૂળ માં 3 સેમી સ્ક્વેર બધા સેમી માં છે એવું સમજી લેવાનું
ક્લિયર થાય છે કે નથી થતું આ તમારો એવો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે તમારે આને આને તમારે સેમા હેરોનના સૂત્રમાં રજૂ કરવું હોય તો પણ જવાબ કેવો આવશે આ જ આવશે ક્લિયર થાય છે કે નથી થતું કે ગામાનો ગુણાકાર ત્રણ બાજુ આપી દીએ ત્રણ સમબાજુ અને ત્રણ ત્રણ બાજુ કેવી હોય સરખી જ હોય એટલા માટે આમાં પણ આ આવશે ક્લિયર થાય છે આ યાદ રાખજો હેરોનું સૂત્ર લખીશ ત્યાર પાછું આ ધાતુ આ ત્રિકોણ લઈશ અને આ જવાબ લાવીશ જવાબ યાદ રાખી દઉં ક્લિયર થાય છે ચાલો આ થઈ ગયું તમારા ત્રણ ત્રણ ત્રિકોણ સમબાજુ હોય કાટકોણ હોય કે સિમ્પલ ત્રિકોણ હોય કે સમાંતરી બાજુ ત્રિકોણ બનશે સમાંતરી બાજુ બરોબર છે કોઈ પણ ત્રિકોણ હોય તો તમારે તમને ખબર છે શું કરવાનું છે સૂત્ર મૂકો અને આ રીતે તમે દાખલા અંદર પણ આ બધી કઈ સૂત્ર જો યાદ ના લેતા તો આ ચેપ્ટરમાં સૂત્ર કયું રાખવાનું છે યાદ હેરોનનું સૂત્ર સર હેરોનનું સૂત્ર ક્યારે મૂલ્યાંકન સૂત્ર લખો તો પછી લખો એટલે આ સમજવું જરૂરી હતું એટલા માટે એટલો આવડી ગયું ત્રણ અંતરના સૂત્ર તમને આવડી ગયા ત્રણ અંતરના સૂત્ર લખવાના છે નારી એક એક્ઝામ્પલ તમારે લખવાના છે ક્લિયર થાય છે એક કોર્સમાં જે તે ચેપ્ટર વાઇઝ ચેપ્ટર ચાલતા છે આ ત્રણ ત્રણ ખબર પડવી જોઈએ કે અહીંથી સમજની બાજુ પણ ખબર હોવી ધ્યાનથી સાંભળજો બોલું છું કે હેરોનનું સૂત્ર શું કહે છે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય અને તેની ત્રણ બાજુ ખબર હોય તો હંમેશા કયું સૂત્ર ઉપયોગ થાય છે હેરોનનું સૂત્ર અને હું આ હું નથી કહેતો કોણ કહે છે ગણિતશાસ્ત્રી હેરોન કહેતો હતો અને હેરોન પરથી નામ કર્યું છે હેરોનનું સૂત્ર બરોબર છે તો હવે આપણે લખીએ હેરોનનું સૂત્ર બરોબર છે હેરોનનું સૂત્ર એ તમારું ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં આ શું કર્યું છે મેં વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ પાછું લખું છું એસ પાંચ નથી આ એસ છે એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ક્લિયર થાય છે કે નહીં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ પહેલા કૌંસમાં એસ માઇનસ એ બીજા કૌંસમાં એસ માઇનસ બી અને ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી ઓકે આટલું થઈ ગયા પછી મેં તમને કહ્યું કે એ શું છે એ શું છે બી શું છે સી શું છે તો અહીંયા લખવાનું જ્યાં એ બી અને સી એ ત્રિકોણની બાજુઓના માપ છે સર તો કઈ રીતે આ ત્રિકોણ છે આ જે માપ લેતા હોય તમે આમાંથી કોઈ પણ આને એ લઈ લો આને બી લઈ લો આને સી લઈ લો તમે કોઈને પણ લઈ શકો બરોબર છે એવું જરૂરી નથી કે તમે આને આને એ લઈ લો આને બી સી તમે કોઈને પણ એ બી અને સી લઈ લેવાનું બરોબર પણ લાઈનમાં જાવ તો વધારે સારું ક્લિયર થાય છે કે નથી થતું થાય છે ને ઓકે તો એ બી સી આપણે નામ આપ્યા છે તો પહેલું એ બી અને સી સી ઉપર લઈ લેવાનું એ બી અને સી તો આને એ નામ બી અને આ સી નામ આપી દીધા એ બી સી શોધાય એસ કઈ રીતે શોધાય એસ એટલે શું તો એસ એટલે જો અહીંયા લખું છું ટુ એસ એટલે પરિમિત અને ખાલી એસ એટલે અર્ધ પરિમિત એટલે તમને ખબર પડી ગઈ હશે કે ડબલ હોય તો પરિમિત થઈ જાય અને અર્ધું હોય તો શું કહેવાય અર્ધ પરિમિત થઈ ગયો ક્લિયર થાય છે અહીંયા એસ જ છે કે એસ નું સૂત્ર છે એસ બરાબર a પ્લસ b પ્લસ c છેદમાં 2
બરાબર છે આમાં એક વસ્તુ તમે જોવા જાવ તો પાછું સૂત્ર એક બને બી જો 2ac બરાબર a b c ભલે આનો મિનિંગ શું જો કે પરિમિતિ બરાબર 3 3 બાજુના બાજુનો સરવાળો એ જ તમારી શું થાય પરિમિતિ અને એ તમને ખબર જ છે બરાબર છે ક્લિયર થાય છે સૂત્ર તમારે બધા યાદ રાખવાના છે એક નહીં બધા જ અને એટલા જ છે ચેપ્ટર આના પર જ છે બરાબર છે પણ થોડું નાના નો જો થોડું યાદ રાખવું પડશે મીટર માં હેક્ટર માં કઈ રીતે ફેરવાય મીટર માં કઈ રીતે ફેરવાય બરાબર છે ક્લિયર થાય છે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ સૂત્ર આવી ગયું એરન ત્રિકોણ નું કે એરન નું કે વ્યસર્ગુ abc શું છે તો આપણે કે a શું છે તો આપણે 2s કે તો શું છે પણ ખબર હોવી જોઈએ 2s બરાબર નું સૂત્ર પણ ખબર હોવી જોઈએ અને s બરાબર નું સૂત્ર પણ એ કુ કઈ રીતે આપણે લખો ભાગાકાર સ્વરૂપ હોય એ ગુણાકાર સ્વરૂપ માં આવી જાય છે બસ એટલે 2s થઈ જાય છે ક્લિયર થાય છે જોઈ લો એકવાર સૂત્ર અને બીજી વસ્તુ એ કે ક્ષેત્રફળ આવે એટલે એકમ આવે છે આપણે ચેપ્ટર નંબર 9 માં ભણી ગયા યાદ છે કે ક્ષેત્રફળ એકમ રહી રોહી નહીં અને ક્ષેત્રફળ હંમેશા માઈનસ આવે નહીં બરોબર છે કેવું આવે વાસ્તવિક સંખ્યા બરોબર છે અને બીજી વસ્તુ કે એકમ આવે તો તમને ખબર કે આપણે દૂધની વસ્તુ હોય શું આવે લીટર બરોબર છે ખાંડ બાને બધું આવે તો એ શેમાં આવે કેજીમાં ગ્રામમાં એમાં પણ આપણે જમીન છે જમીન શેમાં આવે કિલોમાં ને લીટરમાં શેમાં હેક્ટર શેમાં આવે એક હેક્ટર બે હેક્ટર જમીન આપણે કોઈ કહીએ કે તમારે પાસે કેટલી હેક્ટર છે તો કે એક હેક્ટર છે દસ હેક્ટર છે પંદર હેક્ટર છે ખબર પડે છે તમને જમીન શેમાં મપાય હેક્ટરમાં બરોબર છે અને હેક્ટર ને આપણે મીટરમાં ફેરવવું હોય સેન્ટીમીટરમાં ફેરવવું હોય બધી વસ્તુ આપણને આવડવી જોઈએ એક હેક્ટર બરાબર ખાલી જગ્યા મીટર સ્ક્વેર તો 10000 મીટર સ્ક્વેર હું તમને લખાઈ દઉં છું એટલે એક વાર જોઈ લો પછી ત્યાં આગળ તમને એકમ લખાઈ एक घन मीटर बराबर 10 लाख घन सेमी
एक घन से भी बराबर एक ना छेद में 1000 लीटर एक ना छेद में 1000 लीटर हमने उल्टू पर पूछे को एक घन से भी बराबर क्या लिया लीटर एक ना छेद में 1000 लीटर क्लियर થાય છે તો બધા તમારે યાદ રાખવાના છે हजार घन सेमी सॉरी 1000 घन सेमी बराबर 1 लीटर पहलू बीजू तीजू चौथू पांचवू होने छे આ 600 વસ્તુ યાદ રાખશો એટલે બહુ થઈ ગયું કે 1 હેક્ટર એટલે 10000 મીટર સ્ક્વેર 1 હેક્ટર એટલે 10000 મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર એટલે 10000 સેમી સ્ક્વેર 1 ઘન મીટર એટલે 1000 લીટર સોરી 1000 લીટર 1 ઘન મીટર એટલે 1000 લીટર 1 ઘન મીટર એટલે 10 લાખ ઘન સેમી 1 ઘન સેમી એટલે 1 ના છેદમાં 1000 લીટર અને 1000 ઘન સેમી બરાબર 1000 લીટર આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ એરોનનું સૂત્ર આવડવું જોઈએ એની આગળના પર જે ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળ શોધ્યા છે એ આવડવું જોઈએ હવે જે આપણે એક દાખલાની વાત કરી હતી કે એ દાખલો આપણે પહેલા ગણી લઈએ બરોબર છે ઇન્ટ્રોડક્શનમાં આપણે કયો સંબંધ વાત સરસ યાદ છે બરોબર છે એ આપણે એક્સ્ટ્રામાં ગણીશું એટલે આવડી ગયું જોઈ લો એકવાર જોઈ ગયું છે ઓકે એક દાખલો આપણે હવે ઘનોના સૂત્ર લઈને લખી એક્સ દાખલા તરીકે બતાવી એક્સ એરોનો સૂત્ર આપણે કઈ રીતે થાય બરોબર છે સંબંધ હોય એનો કઈ જવાબ આવ્યો તો યાદ છે સ્વયં હતો चार वर्गमूल मतलब ये लिख रहा हूं चार वर्गमूल मतलब बरोबर है चार 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 आने नाम आप लोग ए आने बी आने सी हमारे पास परिमिति छे नहीं तो अपन पहला अर्ध परिमिति सोच लो तो ए प्लस बी प्लस सी छेद में 2 तो 4 प्लस 4 प्लस 4 छेद में 2 4 में 4 12 6 से 6 से મેરોનો સૂત્ર લખો કે ત્રિકોણનો ક્ષેત્રફળ લખો બે સાચું વર્ગમૂળમાં s s - a s - b s - c ક્લિયર થાય છે આમાં થોડા ગુણાકાર ભાગાકાર વધારે આવશે વર્ગ કોના નીકળે એ ખબર હોવી જોઈએ તો દાખલા સહેલા લાગશે જેમ જેમ દાખલા આગળ વધતા જાય તમને ખબર પડશે બરોબર અને વર્ગમૂળ કોનો નીકળે બધી યાદ રાખજો 3 9 હોય તો એના અવયવ કયા પડે એ પણ ખબર હોય 3 તાલી 9 વર્ગમૂળ માં કાઢવાનું છે 6 ના 6 2 * 2 * 2 આ કે ના એ થાય ને ક્લિયર છે હવે શું કરીએ આપણે 6 ના અવયવ પાડી દે 6 ના અવયવ પાડી દે કે વર્ગમૂળ માં 6 ના અવયવ 2 * 3 * 2
गुणिया 2 गुणिया 2 હવે તમને ખબર કે વર્ગમૂળમાં 2 પદ વર્ગ હોય તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય ઉડી જાય કે નહીં એટલે બે બેની જોડ બનાવી તો જોઈ લો આ બે સાથે આ બે બનાવી જોડ ખબર છે અહીંયા લખું છું 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા હવે આ આવું કરું છું તે 2 બનાવો તો 2 નો વર્ગ બીજો થઈ ગયો શું બાકી રહ્યું 3 3 ગુણો હવે તમને ખબર છે જેનું વર્ગ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એ 12 આવી જાય तो वर्ग ने वर्गमूल कैंसिल 2 वर्ग ने वर्गमूल कैंसिल 2 गुणिया 3 નું વર્ગમૂળ નીકળે નહીં માટે વર્ગમૂળ માં જશે 2 2 4 વર્ગમૂળ માં 3 સેમ સ્ક્વેર ક્લિયર થાય છે જોઈ લો આ જવાબ આ જવાબ ખબર પડે છે હવે હું શું કહેતો હતો ને ત્રણ બાજુનો માપ ખબર હોય તો એનું સૂત્ર ઈઝીલી ગણી શકાય અને આ જ મેથડ ઉપયોગ કરવાની છે જો આમ આપણે અવયવ કેમ પાડ્યા એ રીતે અવયવ પાડી દેવાના અને ત્યારબાદ પછી જોડી બનાવી દેવાની બે બે ની ત્રણ ત્રણ ની હોય પાંચ પાંચ ની હોય સાત સાત વર્ગ કરીએ એટલે વર્ગ નું વર્ગ હોય તો વર્ગ અને વર્ગ નું સૂત્ર ઉડી જાય ખાલી જે સંખ્યા હોય એ જ ક્લિયર થાય છે આ તો તમારો ઇન્ટ્રોડક્શન નો પાઠ બરોબર અને હવે આના પછીના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર સ્વાધ્યાયના દાખલા જોઈશું મળીએ આપણે જય મહારાજ જય હિન્દ